અમદાવાદીઓને કેન્દ્ર સરકાર દ્વારા દિવાળીની 800 કરોડની ભેટ મળવા જઈ રહી છે અને આ ભેટ આપશે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ. વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ દ્વારા શહેરના લોકોને આ ભેટ આપવામાં આવશે. વિકાસના કામોને લોકઉપયોગી બનાવવા માટે ખુલ્લા મૂકવા માટે આવતીકાલે અમદાવાદના સાઉથ બોપલમાં એક જાહેર કાર્યક્રમ યોજાશે જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હાજર રહેવાના છે. અમદાવાદમાં થનારા આ કાર્યક્રમમાં 800 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ થશે, ખાતમુહૂર્ત પણ કરાશે. ત્યારે અમદાવાદીઓને આવતીકાલે કઈ દિવાળી ભેટ મળશે તેની વાત કરાય તો ઈડબ્લ્યુએસ અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવાયેલા 4439 આવાસનો ડ્રો કરાશે. અંજલી જંકશન પર 4 લેન ફ્લાયઓવરનું લોકાર્પણ કરાશે. સાબરમતી નદી પહેલા ચિલ્ડ્રન પાર્કનું લોકાર્પણ કરવામાં આવશે. દક્ષિણ પશ્ચિમ ઝોન માટે નવી ઝોનલ ઓફિસનું લોકાર્પણ કરાશે. જિમ્નેશિયમ, સ્વિમિંગ પુલ અને ટેનિસ કોર્ટ જેવા વિકાસના પ્રકલ્પોને ખુલ્લા મુકાશે. બોપલ વિસ્તારમાં વોટર સપ્લાય પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા ઝુંડાલ સર્કલ ખાતે ફ્લાયઓવર લોકાર્પણ કરવામાં આવશે. પાલડી જંકશન થી વાસણા સુધીનો શહેરનો સૌથી લાંબો 4 લેન ફ્લાયઓવર બ્રિજ 99 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે. આ બ્રિજની લંબાઈ 1.21 કિલોમીટર છે અને જેમાં અંજલી ક્રોસ રોડ, ભઠ્ઠા ક્રોસ રોડ, ફતેપુરા પોસ્ટ ઓફિસ અને ક્રોસ રોડ અને શારદાબાઈ મહાસતીજી માર્ગ સુધીનો આ વિસ્તારને આવરી લીધેલો છે. આ બ્રિજના લીધે અહીંથી પસાર થનાર અંદાજે 1 લાખથી વધારે વાહન ચાલકોને રોજિંદા પરિવહનમાં સુગમતા રહેશે. વોટર સપ્લાયનું, જેમાં વોટર સપ્લાય સ્ટેશન બનાવવાથી લઈને નેટવર્ક નાખવા સુધી ફૂલી કમ્પ્યુટરાઇઝ કાર્ડા વિથ સ્માર્ટ મીટરિંગ, આવી વ્યવસ્થા સાથે કે ગાડીમાં રોડ ઉપર જતા હતા બધા જ આજુબાજુના મીટરના રીડિંગ થઈ જાય અને મીટર રીડિંગ કરીને મીટર બિલ જનરેટ કરીને ત્યાં સુધી આપવાની વ્યવસ્થા સાથેનું 73 કરોડ 54 લાખ રૂપિયાનું વોટર સપ્લાયનું 24/7 વોટર સપ્લાયનું પ્રોજેક્ટ બોપલ માટે, એનું પણ ખાતમુહૂર્ત આવતીકાલે થઈ રહ્યું છે.